વરસાદ મપાય છે કેવી રીતે, આની માપણી કોણ કરે? નમસ્કાર, હું સત્યરાજસિંહ જાડેજા, મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. ગઈકાલે આપણે સૌ જાણીએ છીએ મોરબીની અંદર 3 ઇંચ વરસાદ પડ્યો હતો, અને આવી રીતે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડતો હોય છે એનું આપણે વારંવાર સમાચારોની અંદર જોતા હોઈએ છીએ. આપણી ચેનલમાં પણ તમે જોતા હોય કે 25 mm વરસાદ થયો કે 20 mm વરસાદ થયો, તો આ વરસાદ મપાય છે કેવી રીતે, આની માપણી કોણ કરે છે, કેવી રીતે ખબર પડે છે કે વરસાદ આટલા mm થયો? તો એની આજે આપણે જાણકારી લેવા માટે આવ્યા છીએ. મોટાભાગે જે મોરબીની અંદર જે આપણું તાલુકા સેવા સદન છે ત્યાં અને નગરપાલિકા આ બંને જગ્યાએ વરસાદ મપાતો હોય છે, અને કેવી રીતે વરસાદ મપાય છે એની આજે આપણે માહિતી લેવા આવ્યા છીએ. તો આપણી સાથે તમારું નામ જણાવજો પહેલા. કિશન ચાવડા મારું નામ છે. આ કિશનભાઈ આપણી સાથે છે, જેઓ અહીંયા રોજબરોજ આ જે વરસાદ માપતા હોય છે એનું કામ કરતા હોય છે. તો વરસાદ કેવી રીતે માપવાનો છે એની સમગ્ર માહિતી આજે આપવાના છે આપણને. દર 2 કલાકે વરસાદ મપાતો હોય છે, તો કેવી રીતે વરસાદ મપાતો હોય છે? આ છે ને રેઇન ગેજ છે આપણે, એટલે આમાં છે ને જે વરસાદનું ડાયરેક્ટ પાણી આવતું હોય ને, જે વરસાદનું પાણી ઈ આમાં સંગ્રહ થતું હોય. એટલે જો તમે જોવો તો આની અંદર આપણે જગ રાખેલો છે. આ જગમાં એવું હોય કે જે વરસાદનું દર 2 કલાકનું પાણી હોય એ આપણે આ જે બીકર છે આમાં માપવાનું હોય. એટલે આપણે જે દર 2 કલાકનું પાણી હોય જેમ કે આમાં સંગ્રહ થયું હોય દર 2 કલાકનું પાણી આપણે બીકરમાં mm માપ છે. જી, તો આ બીકર જો કદાચ વધારે ભરાઈ જાય આખો તો એમાં ઢોળીને પાછું બીજી વાર ખબર પડી જાય કેટલો વર્ષે. બરાબર છે, તો ટોટલ એડિટ કરીને જે 2 કલાકના આંકડા બતાવવાના આપણે. જી, તો આવી રીતે જે આ આખી પ્રોસેસ હોય છે એનાથી વરસાદ મપાતો હોય છે. આપણે એક વખત ટ્રાય કરીને જોઈશું કે આપણી અગર અત્યારે પાણીની બોટલ એક ભરેલી છે તો એનાથી આપણે એક આ પ્રયોગ કરીએ કે વરસાદ જે મપાય છે એ કેવી રીતે થશે. તો અત્યારે પાણીની બોટલ મારા હાથમાં છે, એમાંથી ભાઈ થોડું એવું પાણી જે આની અંદર છે વરસાદનું પાણી જેવી રીતે ઉપરથી પડતું હોય એવી રીતે પાણી નાખશે. તો આવી રીતે જે વરસાદનું પાણી ઉપરથી આવે છે તો એ આ જે રેઇન ગેજ છે એની અંદર જાય છે, અને એમાંથી આવેલું પાણી હવે જે આ અંદર બીકર રાખેલું છે એ બીકરથી, જી, હવે આ બીકરમાંથી કેવી રીતે તમે પ્રોસેસ કરો? હવે આ બીકરમાં આ જે છે પાણી સંગ્રહ થયેલું આ બીકરમાં આપણે ભરવાનું. જી, એટલે આમ જો તો આ આંકડામાં નાખેલા છે 1 થી 10 સુધીના, તો જો આ રીતે ભરવાનું આપણે. જી, આ રીતે બીકર ભરવાનું. અત્યારે આપણે હાલ મુજબ જો 8 mm જેટલો વરસાદ દેખાડે આપણે પાણી મુજબ. જી, આપણે જે પાણી નાખ્યું એ પ્રમાણે અત્યારે આ જે 8 ને 9 ની વચ્ચે એટલે 8 mm આપણે ગણી શકીએ. હા, એવરેજ 8 mm જેટલો વરસાદ દેખાડે છે. તો આવી રીતે જે વરસાદ જ્યારે પણ ઉપરથી પડતો હોય ત્યારે દર 2 કલાકે આ લોકો માપણીનું કાર્ય કરતા હોય છે. નગરપાલિકાએ અને આ તાલુકા સેવા સદને દર 2 કલાકે વરસાદ મપાતો હોય છે. જો વધુ વરસાદ હોય તો કદાચ દર 1 કલાકે. હા, તો દર 1 કલાકે જ વરસાદના આંકડા આવે આ રીતે માપીને આપણે જણાવવાના દર 1 કલાકે. જી, તો આવી રીતે દર 2 કલાકે વરસાદ મપાતો હોય છે ને એનો સંપૂર્ણ ટોટલ થઈ અને આખા દિવસમાં કેટલો વરસાદ થયો છે એની જે જાણકારી છે આપણા સુધી પહોંચતી હોય છે. જોડાઈ રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.